नमस्कार मित्रों, हूँ शिल्पा सावा, तमारू स्वागत करूँ छू मारी चैनल मा। मित्रों, आज बात करीश परणी ने सासरे आवेली दीकरीनी अपवीतीनी। सांजनो सूर्यास्त थवानी तैयारी मा हतो, वातावरण एकदम शांत हतो, अवाज आवतो हतो, पण खाली ए दरिया मा उछलता मोजानो खूब मोटा मोजाओ उछलता हता। क्षितिज तरफ नजर करिए तो त्यांथी जाने काळें डिबांग वादळो एनी प्रियतमाने मळवा जता न होय एटली उतावळे पवन वेगे जई रह्या हता। एक तरफ वरसाद जेवुं वातावरण पण थई गयुं हतुं। पंखीओ पण पोतपोताना माळामां जई रह्या हता। गायोना धनને ગોવાળ ફરી ઘર તરફ ચલાવી રહ્યા હતા। અવની અને આકાશ બંને દરિયા કિનારે મૌન બેઠા હતા। અવની એના અતીતમાં ખોવાઈ ગઈ। અવની રમેશભાઈ અને યશોદાબેનનું એકનું એક સંતાન હતી। અવની જ્યારે 10 વર્ષની હતી ત્યારે જ એની મમ્મી એટલે કે યશોદાબેન ભગવાનના ઘરે ગયા હતા। રમેશભાઈએ ખૂબ મહેનત કરી, દવાઓ કરી, પણ યશોદાબેન બચ્યા નહીં અને પ્રભુને પ્યારા થઈ ગયા। અવની તો 10 વર્ષની જ હતી। રમેશભાઈને માથે અવનીને મોટી કરવાની જવાબદારી આવી ગઈ। એક તરફ રમેશભાઈ બેંકમાં જોબ કરે, ઘરની નજીકમાં જ બેંક હતી એટલે થોડી તકલીફ ઓછી, પણ અવનીને તૈયાર કરી સ્કૂલે મોકલવાની, એનું લેસન ચેક કરવાનું, ટ્યુશનમાં મોકલવાનું, આમ ઘણી જવાબદારી રમેશભાઈને માથે આવી પડી। ઘણા લોકો રમેશભાઈને ફરી લગ્ન કરી લેવાની સલાહ આપતા, પણ રમેશભાઈનો એક જ જવાબ, મારી અવનીને હું જ માં અને પપ્પા બંનેનો પ્રેમ આપીશ, હું જ એની માં બનીશ અને બધી જવાબદારીઓ હું નિભાવીશ। અવનીના લગ્ન પછી તમારું શું થશે? ત્યારે રમેશભાઈ સંભળાવી દેતા, મારું જે થાય એ, પણ હું મારી દીકરી માટે બીજી માં નહીં લાવું। આ સાંભળી બધા જ માણસો એટલે કે એમના સગા સંબંધીઓની બોલતી બંધ થઈ જતી। રમેશભાઈ ઘડીક માં બની જતા તો બેંકમાં જતા ત્યારે સાહેબ બની જતા, ઘરે આવીને અવની માટે જમવાનું બનાવે ત્યારે વહાલી મમ્મી પણ બની જતા। આમ એમને ઘણી બધી ભૂમિકા ભજવવી પડતી, તો પણ રમેશભાઈનો ચહેરો સદાને માટે હસતો જ રહેતો, કોઈ પણ દિવસ ફરિયાદ નહીં, ખૂબ શાંત સ્વભાવે તકલીફો સહન કરે પણ કોઈ દિવસ વ્યક્ત ન કરે। અવની ધીરે ધીરે મોટી થતી ગઈ, ભણવામાં બહુ કાંઈ હોશિયાર નહોતી, પરંતુ રમેશભાઈ ટ્યુશન રખાવી રખાવીને કોલેજના છેલ્લા વર્ષ સુધી ભણાવી। જેવું છેલ્લું વર્ષ પૂરું થયું કે તરત જ અવનીના લગ્ન માટે પૂછતા હતા। રમેશભાઈ એક જ જવાબ આપતા, મારી અવની હજી નાની છે, મારે એને ભણાવવી છે। વળી કોઈક આવીને એવું પણ કહી જતું કે અવની પરણીને સાસરે જતી રહેશે, પછી તમે શું કરશો? આ દુનિયાનો રિવાજ છે કે દીકરી પરણીને સાસરે જાય છે એમ અવની પણ જશે, ને હું પ્રભુ ભજનમાં સમય પસાર કરીશ, મંદિરે જઈશ, ધાર્મિક પુસ્તકો વાંચીશ, જેમ સમય હશે એ મુજબ કામ કરીશું। ત્યાં જ અવની બધાની વચ્ચે કહેતી કે હું મારા પપ્પાને એકલા મૂકીને નહીં જાઉં, પપ્પા પણ આવશે મારી સાથે મારા સાસરીએ। આવો જવાબ સાંભળીને રમેશભાઈ ખળખળાટ હસી પડતા। અવની આવીને એના પપ્પાને બાથ ભીડી પડતી અને આઈ લવ યુ પપ્પા એમ કહેતી। રમેશભાઈના મનમાં પણ એક વાત તો આવી ગઈ કે મારે હવે અવનીના સગપણ માટે મૂર્તિઓ શોધવો જોઈએ। એમના પરિચિતો મિત્રો બધાને કહી રાખ્યું કે મારે હવે 3 વર્ષ બાકી છે રિટાયર્ડ થવામાં, અવની માટે સારો છોકરો હોય તો તપાસ કરજો, છોકરો સંસ્કારી, સારી જોબ અને કુટુંબ મધ્યમ વર્ગનું હશે તો પણ ચાલશે, પણ ઘરના સભ્યો એકબીજાના સુખે સુખી અને દુઃખે દુઃખી થવા જોઈએ। મારી અવની તો માં વિનાની છે, એને માનો પ્રેમ આપે એવો પરિવાર હોય તો ચાલે। એકાદ મહિનો થઈ ગયો, રમેશભાઈ અને અવની એની બહેનપણીઓ સાથે બહાર ફરવા જવાના હતા તેની ચર્ચા કરતા, ત્યાં જ ફોનની રિંગ વાગી। સામેથી કાંતિભાઈ કહે છે, રમેશભાઈ, હું કાંતિભાઈ બોલું છું। ત્યારે રમેશભાઈ કહે છે, બોલો કાંતિભાઈ, મજામાં ને? કાંતિભાઈ કહે છે કે હા, તમે એકવાર અવની માટે કોઈ સારો છોકરો જોવાની વાત કરી હતી, તો એક છોકરો છે મારા ધ્યાનમાં। રમેશભાઈ કહે છે, છોકરો ક્યાંનો છે, શું જોબ કરે છે? કાંતિભાઈ કહે છે, મારા ઘરની બાજુમાં જ રહે છે અને આઈટી કંપનીમાં મેનેજરની પોસ્ટ પર છે, સારું ઘરબાર છે, તમે ફ્રી હો તો આવો રૂબરૂ ચર્ચા કરીએ। રમેશભાઈ કહે છે, સારું ચાલો હું 1-2 દિવસમાં આવું છું, એમ કહી ફોન બંધ કરી રમેશભાઈ તો વિચારોમાં ખોવાઈ ગયા કે આજે જો યશોદા તું હોત ને તો હું તારી સાથે બધી વાત કરીને કંઈક નિર્ણય કે ચર્ચા કરે, પણ શું થાય, આજે તું નથી, આ જવાબદારી પણ મારે નિભાવવાની છે। 3 દિવસ પછી કાંતિભાઈના ઘરે રમેશભાઈ જાય છે અને બધી વાતો કરે છે।
છોકરો સારો છે, સારી કંપની છે, ઘર પરિવાર પણ સારું છે, એકનો એક દીકરો છે જેમ તમારી એક દીકરી છે. એવામાં કાંતિભાઈના ધર્મપત્ની રમીલાબેન આવ્યા અને કહ્યું, રમેશભાઈ તમે ચિંતા ન કરો, ગઈકાલે મેં આકાશના મમ્મી એટલે કે શાંતાબેન સાથે વાત કરી હતી, આજે એ લોકો એમના ઘરે ચર્ચા કરવાના છે આકાશના લગ્ન બાબતે, તમે પણ અવનીને વાત કહી દેજો. એવી વાતો કરી રમેશભાઈ ત્યાંથી ઘરે નીકળી ગયા અને ઘરે આવી અવનીને વાત કરી. પહેલાં તો અવની કાંઈ બોલી નહીં, પરંતુ પપ્પા તમે એકલા થઈ જશો, અરે બેટા તું આવજે ને મારી ખબર કાઢવા. પછી આંખોમાં આંસુ આવવાની તૈયારી હતા ત્યાં જ અવની પપ્પાને વળગી પડી, પપ્પા હું નહીં સાસરે જાઉં તમને મૂકીને. અરે બેટા એ તો જવું જ પડે ને, પપ્પા જમી લો તમે પછી વાત કરીશું. બીજે દિવસે સવારે કાંતિભાઈનો કોલ આવ્યો કે રમેશભાઈ આકાશને એના મમ્મી પપ્પા આજે સાંજે 5 વાગ્યે અવનીને જોવા આવે છે, તમે બધું રેડી રાખજો, એવું કહી કાંતિભાઈએ ફોન મૂક્યો. અવની આ બધી વાત સાંભળી ગઈ. પપ્પા તમે ચિંતા ન કરતા, મમ્મી નથી તો શું થઈ ગયું, હું બધી તૈયારી કરી દઈશ. અવનીએ બધી તૈયારી કરી લીધી. સાંજે બરોબર 5 ના ટકોરે આકાશ અને એના મમ્મી પપ્પા રમેશભાઈના ઘરે આવી ગયા. આકાશના પપ્પાએ અવનીને જોઈ રમેશભાઈ સાથે બધી વાત કરી. પછી આકાશ અને અવનીને કહ્યું, તમારે એકબીજાને કોઈ પ્રશ્ન હોય, પૂછવું હોય તો તમે બંને મળી લ્યો. આકાશ અને અવની બીજા રૂમમાં ગયા. અવનીએ પહેલાં જ પૂછ્યું, આકાશ મારા પપ્પા એકલા છે? તો આકાશે કહ્યું, કાંઈ વાંધો નહીં, હું છું ને હવે એનો દીકરો. ઓ આકાશ. હા અવની, મને તું ગમે છીએ. અહીંયા આવતા પહેલાં જ મેં મારી મમ્મીને કહ્યું હતું કે મને અવની ગમે છે. મેં તને કોલેજમાં જોઈ હતી અને એકવાર તું કાંતિ કાકાને ત્યાં પણ આવી હતી ત્યારે મેં તને દૂરથી જ જોઈ હતી. હવે તારે જવાબ આપવાનો છે અવની. આકાશ મને ગમે છીએ, પણ શું અવની? પપ્પા એકલા થઈ જશે. અરે તું ચિંતા ન કર, આપણે એમની ખબર અંતર લેતા રહેશું. સારું આકાશ. રૂમમાંથી બહાર આવીને આકાશે કહ્યું, મને અવની ગમે છે. અવનીએ પણ હા પાડી. ગોળ ધાણા ખાઈ લીધા, એકબીજાના મોં પણ મીઠા કરાવ્યા. 3 મહિના પછી અવની અને આકાશના લગ્ન ખૂબ ધામધૂમથી થઈ ગયા. અવની સાસરે પહોંચી ગઈ, ત્યાં પણ બધાના મન જીતી લીધા. ઘરનું બધું કામ ત્યાંના રીતરિવાજ પ્રમાણે શીખી ગઈ. રમેશભાઈ એકલા પડી ગયા, પરંતુ તેઓ બેંકમાંથી આવીને સમાજની વાડીએ હિસાબ જોવા 2 કલાક જવા લાગ્યા, એટલે એમનો સમય પણ પસાર થઈ જાય અને મન પણ પ્રવૃત્તિમાં રોકાયેલ રહે. અવનીનો ફોન સવારે બપોરે અને સાંજે આવી જ જાય કે પપ્પા તમે જમ્યા કે નહીં. પછી તો રમેશભાઈ રિટાયર્ડ થઈ ગયા, ઘરે એકલા જ હોય. આથી રોજ સમાજની વાડીએ સવારે નીકળી જાય તે છેક 5 વાગ્યે ઘરે આવતા. એમને એમ સમય પસાર થતો ગયો. એક દિવસ રમેશભાઈ ખૂબ બીમાર પડી ગયા, દવાખાને દાખલ કરવા પડ્યા. 15 દિવસ સુધી અવની તો સાથે જ હતી પપ્પાની સેવા કરવામાં. આકાશ પણ ખબર અંતર પૂછવા આવતો અને અવનીને મદદ કરતો. ડોક્ટરે કહ્યું કે હવે સારું છે, તમે રમેશભાઈને ઘરે લઈ જઈ શકો છો. અવનીએ દવા અને બિલનું કામ પતાવ્યું અને ઘરે લઈ ગયા. રમેશભાઈએ કહ્યું, અવની તું સાસરેથી આવીને ઘણો સમય થઈ ગયો છે, તું હવે તારે ઘરે જા, મને સારું છે, હું દવાને બધું નિયમિત લઈ લઈશ. અવનીએ કહ્યું, એક શરત પર હું જાઉં, તમે પણ મારી સાથે આવો તો. રમેશભાઈ બોલ્યા, ક્યાં? તારા સાસરે? ના ભાઈ ના. અવનીએ કહ્યું, પપ્પા તમે બીમાર છો એટલે કહું છું. રમેશભાઈ કચવાટે મને તૈયાર થયા અને અવનીના ઘરે ગયા. થોડા દિવસ તો અવનીના સાસુ સસરા કંઈ બોલ્યા નહીં, પરંતુ એક દિવસ રમેશભાઈ બહાર ગાર્ડનમાં આંટો મારતા હતા ત્યાં જ અંદરથી અવાજ આવ્યો કે આકાશ તારા સસરા કેટલા દિવસ રોકાવાના છે હજી? આ વાક્ય રમેશભાઈ સાંભળી ગયા. પછી તેઓ પોતાના રૂમમાં ચાલ્યા ગયા. આકાશ પણ આજે અવની પર ગુસ્સો કરીને બોલતો હતો કે અવની તારા પપ્પા કેટલા દિવસ રહેશે, હવે એમની તબિયત તો સારી છે. અવનીએ કહ્યું, આકાશ મારા પપ્પા અહીં જ રહેવાના છે, એમનું ત્યાં કોણ છે? હું એકમાત્ર એમનું સંતાન છું. આકાશે કહ્યું, અહીં જ રહેશે? તારો કહેવાનો મતલબ શું છે? આકાશ તું પણ મને આવું કહે છે? તારા મમ્મી પપ્પાની સેવામાં જરા પણ મેં ખામી નથી રહેવા દીધી, થોડો સમય મળે એમાં હું મારા પપ્પાની સેવા કરું છું. અવનીથી રોવાઈ ગયું. આકાશને આજે ઓફિસે જવાનું નહોતું એટલે એ બધા આગળના રૂમમાં બેઠા હતા. રમેશભાઈ પોતાના રૂમમાં આવીને એમનો સામાન પેક કરતા હતા ત્યાં જ અવની આવીને કહ્યું, પપ્પા તમારે એકલાઈ અહીંયાથી નથી જવાનું, હું પણ તમારી સાથે આવું છું. અવની તું? હા પપ્પા હું પણ. અવનીએ પણ થોડો સામાન લીધો અને પિતા પુત્રી બંને તૈયારી કરતા
ત્યાં જ આકાશ બોલ્યો, અવની તું ક્યાં જાય છે? હું પણ મારા પપ્પા સાથે જાઉં છું મારા ઘરે. તું ત્યાં શું કરીશ? મેં નક્કી કરી લીધું છે કે મારા પપ્પાની 1 કરોડની જમીન છે, 50 લાખનું ઘર છે, એ બધું વેચીને એક ટ્રસ્ટ બનાવી દઈશ અને પ્રાઇમરી સ્કૂલ શરૂ કરીશ, એટલે હું સારી રીતે પપ્પાની સેવા કરી શકું. આકાશ, હું જાઉં છું. અવનીએ સાસુ સસરાને પગે લાગીને કહ્યું, મારી ભૂલ થઈ ગઈ હોય તો મને ક્ષમા કરજો. પપ્પાએ એકલા હાથે મારો ઉછેર કર્યો છે, તો હવે મારી પણ કંઈક જવાબદારી એમની પર હોય ને. અવની અને રમેશભાઈ ત્યાંથી નીકળી જાય છે. ઘરે આવી અવની એના પપ્પા સાથે રહી અને સેવા કરે છે. આકાશ અને એના મમ્મી પપ્પા તો 1.5 કરોડની પ્રોપર્ટીનું નામ સાંભળીને જ અંજાઈ જાય છે. ઘણીવાર અવનીને લેવા જવાનું વિચારે છે, પણ શું મોઢું લઈને અવની પાસે જાય? રમેશભાઈની તબિયત થોડી સુધારા પર હતી. આકાશે એક દિવસ અવનીને હિંમત કરીને ફોન કર્યો. અવનીએ ફોન ઉપાડ્યો અને વાત કરી. આકાશે કહ્યું, તું મને એકવાર મળવા આવી શકે છે? અવની, હું માફી માગું છું, મારી ભૂલ થઈ ગઈ. આવતીકાલે સાંજે 5 વાગ્યે તું મને તિથિલના દરિયા કિનારે મળવા આવજે, હું તારી રાહ જોઈશ. સાંજે અવની અને આકાશ બંને મળે છે. કાંઈ પણ બોલ્યા વગર બંને રેતીમાં સાથે બેઠા હતા. આકાશે કહ્યું, અવની હજી રીસ છે તને? તું કયા વિચારોમાં ખોવાઈ ગઈ? આકાશ, હું મારા અતીતમાં ખોવાઈ ગઈ. મારા પપ્પાએ મારા લીધે કેટલું બલિદાન આપ્યું, એ બધા એક પછી એક ચિત્રો મારી આંખ સમક્ષ આવતા હતા. હા અવની, મને ખ્યાલ છે, મારી ભૂલ થઈ ગઈ છે. તારા માટે તારા પપ્પા સર્વસ્ત છે. અવની, તને એક વાત કહું, તું ઘરે આવી જા, તારા વગર તો ઘર સાવ સૂનું લાગે છે. અવની રેતીમાં કાંઈક લખવા પ્રયત્ન કરતી હતી, ત્યાં જ દરિયામાંથી મોજું આવીને બધું સાફ કરી જતું. વાતાવરણ પણ ગંભીર હતું, બંને વચ્ચેની વાત પણ ગંભીર હતી. અવની, તને યાદ છે આપણે ફરવા ગયા હતા ને, આવું જ વાતાવરણ થઈ ગયું હતું. આપણે તે દિવસે બાઇક લઈને ગયા હતા, જોરદાર પવન પણ આવ્યો હતો, વીજળી ચમકારા કરતી હતી અને કેવો જોરથી ધડાકા થયા હતા, જાણે હનુમાનજી દાદા ગદ્દાથી રાવણની લંકા ના તોડતા હોય એવો અવાજ થયો હતો. આપણે બંને પલ્લી ગયા હતા. અવનીનું મૌન તૂટ્યું, રેવાયું નહીં બોલ્યા વગર. હા આકાશ, મને બધું યાદ છે. ઘરે આવ્યા ત્યારે મમ્મીએ ગરમા ગરમ ભજીયા અને ચટણી બનાવ્યા હતા. આકાશ, મને બધું યાદ છે, હું કાંઈ પણ ભૂલી નથી. હું તારાથી દૂર પણ રહી શકતી નથી, તું મને સમજી જ ન શક્યો. એમ બોલતા બોલતા તો અવનીના આંખમાંથી દળદળ આંસુઓ સરી પડ્યા. આકાશે અવનીના આંસુ લૂછતા લૂછતા કહ્યું, અવની, હું તારી સાથે છું, તું ચિંતા ન કર. આમ બંને ચર્ચા કરતા હતા ત્યાં જ ઝીણો ઝીણો વરસાદ વરસવાનું શરૂ થયું. અવનીએ કહ્યું, આકાશ, વરસાદ શરૂ થઈ ગયો છે, ચાલ હવે ઘરે જઈએ. અવની, આજે તો આપણે બંને વરસાદમાં પલળવું છે. ત્યાં જ મેહુલ્યો જોરદાર ગાજ્યો અને આકાશે અવનીને પોતાની પાસે લઈ લીધી. બંનેના ખંભા એકબીજા સાથે અથડાઈ ગયા. પલળતા પલળતા બંનેની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. આંસુની ખારા સાથે મનમાં રહેલું દુઃખ અને એકબીજાની ગેરસમજ પણ વહી રહી હતી. બંનેએ નક્કી કર્યું કે આપણે બંને સાથે રહીને તારા પપ્પાનું ધ્યાન રાખીશું. આકાશે કહ્યું કે મારા મમ્મી પપ્પાનું તે કેટલું ધ્યાન રાખ્યું છે, પણ હું જ કાંઈ ન કરી શક્યો. અવની, જેમ મારા મમ્મી પપ્પા છે તેવા તારા પપ્પા છે. અવની, મારી ભૂલ હું સ્વીકારું છું. અંધારું વધી રહ્યું હતું. અવની અને આકાશ બંનેએ નક્કી કર્યું, આપણે સાથે રહીને તારા પપ્પાની સેવા કરીશું. હું આવતીકાલે તારા ઘરે તને અને તારા પપ્પાને લેવા માટે આવીશ, સામાન પેક કરી રાખજે. અવનીના સાસુ સસરાને પપ્પા બધા સાથે ફરી ખૂબ જ શાંતિથી રહેવા લાગ્યા. આજે એક અનોખી સાંજ ઢળી ગઈ. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને આવા જ બીજા વિડીયોને સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો ફરી મળીશું નવા એક વિડીયો સાથે. આભાર.